આવે છે હું છું આપની સાથે જવાની મકવાના તો સમાચારની સવાર કરતા પહેલા ઇનિચ કર સાધન કે સમાચાર પર એક અજરાતમાં ચાર દુકાને નિશાન બનાવનાર ઝડપાયો સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા તસ્કરને ઝડપી લેવાયો 250 વર્ષથી નીકળતી ઉર્જા બંદરની રથયાત્રા 2 વર્ષ બાદ પુનઃ નીકળશે ત્રણ રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા થશે બિરાજમાન આઝાદી કાઢી નર્મદા જિલ્લાના આદિવાસીઓ ડોડીનું તેલ વાપરે છે તેલ પીરાવવાનો જ લાગે છે ખર્ચ મુખ્યમંત્રીએ 66 કેવીના 5 સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું વડ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પુરોપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે ભરૂચમાં એક જ રાતમાં ચાર દુકાનોમાં ચોરી કરનાર તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો જુઓ ચોર ક્યાંથી ઝડપાયો એક જ રાતમાં ચાર દુકાનમાં તસ્કરીની ઘટના તસ્કરી કરી રહેલો તસ્કર દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ સીસીટીવી કેમેરાના તસ્કરને પોલીસે મક્તમપુરમાંથી ઝડપી લીધો કોણ છે તસ્કર રવિ પટેલ રહે છે ચીમન ટેકરી મક્તમપુર ભરૂચના ભૂગુ મંજીએ આદિવાસી કાઢી ભરૂચ જિલ્લાના આદિવાસીઓ ડોરીનું તેલ વાપરે છે જુઓ શું છે અહેવાલ સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્ય તેલ તરીકે સિંગ તેલ કપાસિયાનું તેલ કે સૂરજમુખી કે રાયડા કે સરસવાનું તેલ વાપરતા હોય છે પણ નર્મદા જિલ્લાના આદિવાસીઓ ક્યારેય સિંગ તેલ કે અન્ય તેલ વાપરતા નથી પણ તેને બદલે આઝાદી કાળથી પરંપરાગત રીતે આદિવાસીઓ ડોળીનું જ તેલ વાપરે છે હા આદિવાસીઓ માટે આ તેલ સસ્તું અને આરોગ્યવર્ધક તેલ ગણાય છે અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં પુષ્કર પ્રમાણમાં મહુડાના ઝાડ આવેલા છે તેના પર ડોળી નામનું ફળ લાગે છે અને આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે આદિવાસીઓ આ ડોળીને વીણીને તેને ફોડી તેને સૂકવીને કોથળા થેલા ભરી લે છે અને હાલ ડોળીમાંથી તેલ પીલળવાની સિઝન શરૂ થઈ ચૂકી છે હાલ આદિવાસીઓ કોથળામાં ડોળી ભરીને તેલ પીલવવાની ઘંટીએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે સાથે તેલનો ખાલી ડબ્બો લઈને આવે છે પછી એ ડબ્બામાં ડોળીનું તેલ ભરીને ઘરે લઈ જાય છે આખા વર્ષ માટે ડોળીનું તેલ ભરી રાખે છે અને ખાદ્ય તેલ તરીકે આખું વર્ષ આદિવાસીઓ ડોળીનું તેલ વાપરે છે કૈલાસબેન પંચાલ તેલ પીલવવાની ઘંટીના માલિકે જણાવ્યું હતું કે આદિવાસીઓ ક્યારેય સિંગ તેલ કે અન્ય ખાદ્ય તેલ વાપરતા જ નથી કારણ કે ગરીબ આદિવાસીઓને સિંગ તેલ મોંઘું હોવાથી પોસાય તેમ નથી ગુંજન માલી તેઓએ પણ જણાવ્યું કે તેલના વેપારી રાજપીપળાએ જણાવ્યું હતું કે હાલ સિંગ તેલના બજારમાં ભાવ 15 કિલોના ડબ્બાના 3000 રૂપિયાની આસપાસ ચાલે છે જ્યારે કપાસિયા તેલનો ભાવ 2500 રૂપિયાની આસપાસ ચાલે છે જ્યારે આદિવાસીઓને ડોળીનું તેલ સાવ મફતમાં પડે છે કારણ કે મહુડાના ફળ ડોળીને જંગલની પેદાશ હોવાથી મફતમાં મળે છે માત્ર તેલ પીલવવાનો ભાવ કિલો રૂપિયા 8-10 રૂપિયા હોય છે જે તેમને સરળ રહે છે
મંગળભાઈ વસાવાએ પણ જડવાણિયા સ્થાનિક આદિવાસીના લોકોએ જણાવ્યું હતું કે આ ડોળીનું તેલ આરોગ્ય માટે પણ ખૂબ સારું ગણાય, ખાસ કરીને માલિશ માટે આ તેલ વપરાય છે। ખાવામાં પણ આરોગ્યવર્ધક હોવાથી ડોળીનું તેલ ખાતા આદિવાસીઓ ક્યારેય બીમાર પડતા નથી। हाल राजपीपळा खाते तेल पीलववानी घंटीए तेल पीलववा आदिवासीओ राजपीपळा खाते मोटी संख्यामां उमटी रह्या छे। वरसाद पहला आदिवासी आखा वर्षनुं तेल भरी लाय छे। तेल खाती वखते कड़वास के कोई वास न माड़े ते माटे गृहिणीओ चूला पर तेलने गरम करी लाय छे अने तेमांथी थोड़ू लसणनी कळीओ पण नाखी तेने ककड़ावी लाय छे। त्यारबाद तेनो खावामां उपयोग कराय छे अने आ खाद्य तेल आरोग्य माटे खूब सारुं गणाय छे। ડોળીના તેલના ફાયદાઓ જાણ્યા પછી હવે આમ પણ લોકો ડોળીનું તેલ વાપરતા થયા છે। વરિષ્ઠા ફુરજા બંદરેથી 250 વર્ષથી નીકળતી રથયાત્રા કોરોનાના કારણે 2 વર્ષ મંદિર પરિસરમાં રહ્યા બાદ રથયાત્રામાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે। જુઓ શું છે અહેવાલ। ભરૂચમાં 250 વર્ષ ઉપરાંત ફુરજા બંદરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત મુજબ નીકળતી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કહેરથી ભગવાન જગન્નાથની રથયાત્રાને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું, જેના કારણે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની એક જ રથમાં બિરાજમાન કરી મંદિર સંકુલમાં જ સાદગીપૂર્વક મંદિર સંકુલમાં ફરાવવામાં આવ્યા હતા। પરંતુ અત્યારે કોરોના નહેવત થતા જ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને અલગ અલગ 3 રથમાં બિરાજમાન કરી શહેરના વિવિધ વિસ્તારોમાં રથયાત્રા પસાર થનાર હોવાની માહિતી સંચાલકોએ પૂરી પાડી છે। વર્ષો પહેલા ફુરજા બંદરે ભોઈ સમાજના લોકો કામ કરતા અને બપોરના સમયે હાલ જ્યાં ભગવાન જગન્નાથજીનું મંદિર છે ત્યાં ભોજન બાદ આરામ કરતા હતા। ઓડિશાથી આવતા જહાજોમાં ત્યાંથી મજૂરો વેપારીઓ અવારનવાર ભરૂચ આવતા હતા। તેઓના સંપર્કમાં ભોઈ સમાજના લોકો પણ આવ્યા। શ્રદ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે આપણે જ્યાં આરામ કરીએ છીએ ત્યાં જ એક મંદિર હોય તો વધુ સારું, જેથી સવારના સમયે આવતી વ્યક્તિઓ અહીં દર્શન કર્યા બાદ પોતાના કામે લાગી જાય। ઓડિશાઓની મદદથી ભોઈ જ્ઞાતિના કર્મચારીઓએ અહીં ભગવાન જગન્નાથજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું। તે સમયે ફુરજા બંદર વિસ્તારમાં કાદવ માટી ઊંચા પ્રકારના હતા। અહીં નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નાળિયેરના છોડા રેસાના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવામાં આવી એવી લોકવાયકા રહી છે। આમ ભગવાન બલરામ બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય પ્રતિમાઓ તૈયાર થઈ અને પછી ત્યાં મંદિર બનાવવામાં આવ્યું। ત્યારથી ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ જ રથયાત્રા નીકળે છે અને વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા ઐતિહાસિક મંદિર ભગવાન જગન્નાથના સ્થળેથી નીકળશે। નાર છે હું આ મંદિરની સેવા કરતા આવી રહ્યો છું। વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે અને આ મંદિરની રથયાત્રા અહીંથી નીકળવાની છે। 250 વર્ષ પુરાણથી પરંપરા ચાલી રહી છે। આ પરંપરા જાદવ લોકોને સોંપવામાં આવી છે અને લોકો આ પરંપરા ચલાવી રહ્યા છે। ભરૂચના ફુરજા બંદરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર હોવાના કારણે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે પણ છેલ્લા 3 દિવસથી વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી રહ્યા છે। અત્યારે પણ ભરૂચ જિલ્લાના ફુરજા બંદરે જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજાય છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ બટાલિયન ગ્રુપ સહિત વિવિધ ગ્રુપો ઉતારવામાં આવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ફુરજા બંદરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે માટે પોલીસ પણ તનતોડ મહેનત કરી રહી છે। અમદાવાદ પહેલા ભરૂચમાં સૌ પ્રથમ વખત ફુરજા બંદરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હોવાનું લોકવાયકા રહ્યું છે। છેલ્લા 250 વર્ષથી સતત ફુરજા બંદરથી ભોઈ પંથ દ્વારા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ 3 રથ તૈયાર કરવામાં આવે છે। એક રથમાં ભગવાન જગન્નાથ, બીજા રથમાં ભાઈ બલરામ અને ત્રીજા રથમાં બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવે છે અને 3 રથને એક સાથે હજારો ભક્તો ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવે છે। પૂજાથી રથયાત્રા નીકળે છે ને અહીંયા પહેલાં લોકો આ જજો આવતા હતા, એમાં ઓડિશાના લોકો આવતા હતા ને આ લોકોએ મંદિરને આ લોકોને બોઈ પણને વારસો આપ્યો હતો એટલે એ લોકો રથયાત્રા આવે છે ને નીકળે
રાજપીપરા જય ભોલે ગ્રુપ ના 140 ભક્તો બાબા અમરનાથ યાત્રા એ જ રવાના થયા હતા। રાજપીપળા જય ભોલે ગ્રુપના કમલભાઈ વસાવા સાથે 140 જેટલા સભ્યો બાબા અમરનાથ યાત્રાએ જવા રવાના થયા હતા। રાજપીપળા ખાતેથી સવારે 10 કલાકે મહાકાલેશ્વર મહાદેવ મંદિર સંતોષ 4 રસ્તા ખાતેથી શોભાયાત્રા નીકળી હતી, જ્યાં શિવ ભક્તોએ યાત્રાએ જનારા યાત્રીઓનું શુભેચ્છાઓ પાઠવી મહાકાલેશ્વર મહાદેવ મંદિર સંતોષ 4 રસ્તાથી નીકળી સફેદ તાવડ થઈને હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરીને બસ મારફતે વડોદરા જવા રવાના થયા હતા। બર્ફાની ભોલે બાબાના દર્શન કરવાની અમારી બાધા હતી। અમે દર વર્ષે ભોલેનાથના દર્શન કરવા જઈએ છીએ। અમરનાથ યાત્રા કરીને ભક્તો 7 તારીખે પરત ફરશે। અમરનાથ યાત્રા 2022માં નર્મદા જિલ્લામાંથી 140 જેટલા અમરનાથ યાત્રીઓ બાલતાલ અને પહેલગામના રૂટ પરથી આજે રવાના થઈ રહ્યા છે, ત્યારે મહાદેવ મંદિર સંતોષ ચોકડી 4 રસ્તા ખાતે અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને અમરનાથ યાત્રાની અંદર અમારી 2 તારીખે અમારી યાત્રાનો દિવસ છે અને એ દિવસે અમે યાત્રા કરી અને 7 તારીખે અમે પરત રાજપીપળા પરતવાના છીએ। અમારી એક આસ્થા છે ભોલેની કે ભોલે બર્ફાની બાબાને દર્શન કરવા માટે અમે ખૂબ આસ્થા રાખીએ છીએ અને દર વર્ષે અમે અમરનાથ યાત્રા કરવા જઈએ છીએ। 20 વર્ષથી ત્યાં ભંડારો ચાલે છે આપણો જમ્મુ ખાતે, શિવકોડી ખાતે અને બુઢા અમરનાથ ખાતે। જગરીયા ખાતે 66 કેવી ના 5 સબસ્ટેશન નું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિકાસની રાજનીતિનો પાયો નાખ્યો છે અને જેને ગુજરાત સરકારનું ભારતનું ગ્રાન્ડ એન્જિન બની આગળ વધી રહી છે। આજે ગુજરાત વીજળી, પાણી, ખેતી, ઉદ્યોગો તમામ ક્ષેત્રે દેશ અગ્રેસર છે। ઝઘડિયામાં 5 સબસ્ટેશનના લોકાર્પણ અને ભૂમિપૂજન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચથી પ્રજાજોગ સંબોધન કર્યું હતું। ભરૂચના ઝઘડિયા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અમદાવાદ, ભરૂચ અને સાબરકાંઠા જિલ્લામાં બનાવેલા 66 કેવી ક્ષમતાના 5 વીજ સબસ્ટેશનના એક સાથે લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યા હતા। આ સબસ્ટેશન કુલ ₹41 કરોડના ખર્ચે નિર્માણ પામ્યા છે, જે અમદાવાદ જિલ્લાના દસકોએ અને ભરૂચના ઝઘડિયા, વાલિયા અને સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં 45 ગામોના કુલ 24,000 વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડશે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિનો પાયો નાખ્યો, જેનો લાભ છેવાડાના માનવી સુધી રાજ્ય સરકાર પહોંચાડી રહી છે। વિકાસમાં અવરોધરૂપી આવતા રોડા તે માટે પણ આપણને ઊર્જાની જરૂર પડે છે અને આ ઊર્જા નિવૃત્તિ રાજ્યની તમામ પ્રજા તેમજ તમામ ક્ષેત્રોને મળી રહે તેના પ્રયાસો ગુજરાત સરકાર કરી રહી હોવાનું રટણ કર્યું હતું। વીજળી માટે સમગ્ર ગુજરાતને આત્મનિર્ભર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે પ્રયત્નો કર્યા અને એના 20 વર્ષ પછી આજે સમગ્ર ગુજરાત આખા દેશમાં ઊર્જા ક્ષેત્રે સૌથી સમૃદ્ધ રાજ્ય છે અને આપણે ઊર્જાના વિવિધ સ્ત્રોતો વિકસાવીએ, પવન ઉર્જા યોજના, આપણે ગેસ બેઝ પાવર પ્લાન્ટ પણ શરૂ કર્યા છે અને આપણા જૂના પાવર પ્લાન્ટ છે એ પણ બધા ચાલે છે અને એના લીધે યુક્રેન યુદ્ધ અત્યારે થયું તેના લીધે ગેસનો પુરવઠો ખોરવાયો અને ભારતમાં પણ કોલસાની તંગી સર્જાઈ। દર વર્ષે ગુજરાત 18,000 મેગાવોટ પાવર વાપરતું હતું, આ વર્ષે 21,000 મેગાવોટ પાવર આપણને ડિમાન્ડ આવી અને આપણે સપ્લાય કર્યો। આ બધા કારણોસર જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ આવે ત્યારે ગુજરાત ઉદ્યોગ અને ખેડૂતોને પૂરેપૂરી વીજળી આપી છે અને આ બજેટમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાની હેઠળ અમે જાહેર કર્યું છે કે ખેડૂતોને બધા કનેક્શનો 31 ડિસેમ્બર સુધીમાં આપવામાં આવશે। ગુજરાતે જેવું એવું રાજ્ય છે કે જેમણે વીજ દરમાં ખેડૂતો માટે કોઈ વધારો કર્યો નથી, ખેડૂતો ઉપર કોઈ પણ જાતની ડ્યુટી લાગતી નથી અને એના લીધે જ આપણા ખેડૂતો સમૃદ્ધ થયા છે। ઝઘડિયામાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ કોંગ્રેસીઓની નજર કેદ પોલીસે કરતા કોંગ્રેસીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો।
भरूच જિલ્લાના ઝઘડિયા તાલુકાના તેમજ જિલ્લાના વિવિધ પ્રશ્નો બાબતે ઝઘડિયા ખાતે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા જઈ રહેલા કોંગ્રેસના હોદ્દેદારો અને પોલીસ દ્વારા મુલત ખાતે બિરસા મુંડા ભવનમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના પ્રોગ્રામમાં વિવિધ મુદ્દાઓ બાબતે રજૂઆત કરવા નીકળેલા ભરૂચ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, કોંગ્રેસ મહામંત્રી સંદીપભાઈ માંગડોલા, ગુજરાત પૂર્વ કોંગ્રેસ મહામંત્રી દલપતભાઈ વસાવા, ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ફતેસિંહ વસાવા તેમજ જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ ધનરાજભાઈ વસાવા તેમજ કાર્યકરોને ઝઘડિયા મુલત ખાતે બિરસા મુંડાના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા હતા. ઝઘડિયા ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસે અગાઉ જાહેર કરેલા નિર્ધારિત કાર્યક્રમ મુજબ એક ડેલિગેશન 5 આગેવાનોનું મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને ભરૂચ જિલ્લાના પ્રશ્નો બાબતે એમને માહિતગાર કરવા માટે અને રજૂઆત કરવા માટે જઈ રહ્યું હતું ત્યારે આજે માંડવા મુલત ચોકડી ઉપર પોલીસ દ્વારા આ પ્રતિનિધિમંડળની અટકાયત કરવામાં આવી છે અને મુખ્યમંત્રીશ્રીને મળતા રોકવામાં આવેલા છે. ભરૂચ જિલ્લાની અંદર ઔદ્યોગિક રીતે ભરૂચ જિલ્લો ધમધમે છે ત્યારે સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી. જિલ્લાની ખેતીની જમીનો, જે જમીનો ખૂબ જ નજીવા ભાવે સંપાદન થઈ રહી છે, આજે ચોરસ મીટરના 125 રૂપિયાના ભાવથી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું છે. એનું કારણ ભરૂચ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની નબળી નેતાગીરી અને સરકારનું ભરૂચ જિલ્લા પ્રત્યેનું ઓરમાયું વર્તન છે. કારણ કે નજીકના જ સુરત જિલ્લાની અંદર ચોરસ મીટરના 1200 રૂપિયા સુધીના ભાવો ત્યાં જમીન સંપાદન વિવિધ પ્રોજેક્ટો માટે થઈ છે એમાં આપવામાં આવેલા છે. એમાં બુલેટ ટ્રેન હોય, હાઈવે માટે હોય કે લિગ્નાઇટ માટેની જે જમીનો સંપાદન થઈ છે એ તમામને એનો લાભ આપવામાં આવ્યો છે, જ્યારે ભરૂચ જિલ્લાના ખેડૂતોને અન્યાય થઈ રહેલો છે. ભૂમાફિયાઓ મારફત સરકારી જમીનો પડાવી લેવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી થઈ રહેલું છે, ત્યારે આ વિવિધ પ્રશ્નોને લઈને અમે જ્યારે મુખ્યમંત્રી પાસે જતા હતા ત્યારે પોલીસે દમન કરીને જે રીતે અટકાવ્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને આવનારી વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ ચૂપ બેસવાની નથી અને પ્રજા પણ આ ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવશે એવો અમને વિશ્વાસ છે. ભરૂચની રંગીન હોટલ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ મેનેજમેન્ટની પ્રોડક્ટ્સનું માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. ભરૂચની રંગીન હોટલ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ મેનેજમેન્ટ દ્વારા પ્રોડક્ટ અંગે માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવા માટે એક કોન્ફરન્સ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ ઓફ ભરૂચની રંગીન હોટલ ખાતે કોન્ફરન્સ મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં ચેરમેન દિલીપભાઈ ગોસાઈ, વાઇસ ચેરમેન કેતનભાઈ પટેલ, સેક્રેટરી ઉદય કુલકર્ણી તથા સિટીઝન કાઉન્સિલના હરીશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ મેનેજમેન્ટ દ્વારા વિવિધ પ્રોડક્ટ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. શ્રી કેતન પટેલ, કમિટી મેમ્બર એન્ડ અવર એસ્ટીમ્ડ ગેસ્ટ, આઈ દિલીપ ગોસાઈ વુડ લાઈક ટુ વેલકમ યુ ઓલ ઇન અવર ટુડે પ્રોગ્રામ મટીરિયલ્સ મીટ. વી અવેઇટેડ અરાઉન્ડ 2 યર્સ ડ્યુ ટુ કોરોના ટુ ઓર્ગેનાઇઝ સચ ઇન પર્સન મટીરિયલ્સ. વાઘાણીની ઉપસ્થિતિમાં ગરડેશ્વર તાલુકામાં સારા પ્રવેશોત્સવ યોજાયો હતો.
નર્મદા જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022ના ત્રિદિવસીય કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી 25 જૂન 2022 શનિવારના રોજ ગરુડેશ્વર તાલુકાના ટીમરવા, કારલી અને નઘોદપોર ગામની પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને નાના ભૂલકાઓને રંગે ચંગે શાળા પ્રવેશોત્સવ અપાવ્યો હતો। ગરુડેશ્વર તાલુકાના મથકથી ટીમડાઓ જતા રસ્તામાં આવતા ગામોની શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકોને ઢોલ નગાડા વગાડી ઠેર ઠેર પુષ્પ વર્ષાથી ઉમળાકભેર ભવ્ય સ્વાગત કર્યું હતું। શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ત્રણેય ગામોમાં 56 જેટલા બાળકોને મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ 1માં શાળા પ્રવેશ કરાવ્યો હતો, જ્યારે 19થી વધુ ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો હતો। આજે ટીમરવાડા, કારેલી અને નઘાતપોર આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લો ગરુડેશ્વર તાલુકામાં મારે ત્રીજા દિવસે આવવાનું થયું છે। મને આનંદ છે કે 2 દિવસમાં ધોરણ 1માં 3.83 લાખ વિદ્યાર્થીઓ પ્રવેશ કર્યો। ત્રીજા દિવસનો રિપોર્ટ સાંજે આવશે। સાથે સાથે બાળમંદિરમાં એ ભૂલકાઓ 1,60,000થી પણ વધારે ભૂલકાઓ એ શાળા ઉત્સવમાં એ પ્રવેશ મેળવ્યો છે। આ વખતનો ઉત્સવ એ ખૂબ ઉત્સાહજનક રહ્યો છે। સ્વયં ગામોએ અને નગરના સૌ વાલીઓએ પોતાનો ઉત્સવ એટલે કે સમાજ ઉત્સવ અને પોતાનો ઉત્સવ બનાવ્યો છે શાળા ઉત્સવ। મને આનંદ છે કે ઉમળકાભેર તમામ જગ્યાએ આ કાર્યક્રમોનું સામૈયા થયા છે, સ્વાગત થયા છે, ઉત્સાહભેર હાજરી પણ દર વખત કરતા આ વખતે ગામે ગામમાં તમામ ગ્રામજનોએ પોતાનું બાળક ભણવા ગયું હોય કે એને ભણતું હોય કે ન ભણતું હોય, પ્રવેશ પામ્યો હોય કે ન પામ્યો હોય, એ તમામ એ લોકો જોડાણા છે। આ શિક્ષણની યાત્રા, આ પ્રવેશ ઉત્સવ એક યજ્ઞ છે। આ શિક્ષણનો, સમાજ સુધારણાનો યજ્ઞ અવિરત 20 વર્ષમાં એક બદલાવ લાવ્યો છે, ત્યારે વધારે ઉત્તમ શિક્ષણ આપવા માટે રાજ્યની સરકારને નામદાર કોર્ટે પણ એ પ્રશંસા કરી છે, સંતોષ વ્યક્ત કર્યો છે, ત્યારે હું રાજ્યના તમામ લોકોને વિશ્વાસ અપાવું છું કે શિક્ષણમાં કોઈ પણ બાંધછોડ ક્યારે પણ અમારા ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી નથી। અમારો વિભાગ એ ક્યારે પણ આમાં બાંધછોડ કરશે નહીં। વિદ્યાર્થી કે દુનિયામાં આંખમાં પરોવીને ઊભો રહી શકે એવો બનાવવા માટે સૌ સાથે મળીને સમાજના, અમારા શિક્ષક પરિવારના, અમારા સ્ટાફના તમામના પ્રયાસોથી એ શિક્ષણની ગુણવત્તા એ પણ આપણે ઉત્તરોત્તર વધારી છે, ત્યારે એને વધારે આ યજ્ઞમાં હેતુ આપવાનું આપણે શરૂ રાખીશું। સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અલ્પમુખી સમાચાર પર ફરી એક નજર। એક અજરાતમાં 4 દુકાનને નિશાન બનાવનાર ઝડપાયો। સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા તસ્કરને ઝડપી લેવાયો। 250 વર્ષથી નીકળતી ઉર્જા બંદરની રથયાત્રા 2 વર્ષ બાદ પુનઃ નીકળશે। 3 રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા થશે બિરાજમાન। આઝાદી કાળથી નર્મદા જિલ્લાના આદિવાસીઓ ડોડીનું તેલ વાપરે છે, તેલ પીરાવવાનો જ લાગે છે ખર્ચ। મુખ્યમંત્રીએ 66 કેવીના 5 સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું। તો આ હતા તાજા સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે। નમસ્કાર। વડ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે, જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પુરાપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો। આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે।